દુર્લભ કથા અને એવા જ સુગમ જેની વાણી છે એવા ગોવર્ધનેશજી આપણને મળ્યા છે, તો બસ અધિકથી અધિક આપણે બધા લાભ લઈએ. જે પણ શ્રવણ કરીએ છીએ વાલા વૈષ્ણવ, બસ એના અનુરૂપ આપણે આપણું જીવન બનાવીએ. એ જ ભાવ સાથે મારા વાક પુષ્પોને રસિયા પ્રભુના ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં વિરમું છું. શ્રી ભાગવત ભગવાન કી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓલપાડ મોટા વરાછા વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના ધારાસભાના ઉમેદવાર એવા યોગેશભાઈ બાકરોલા તથા તેમની ટીમનું શ્રી પુષ્ટિધામ હવેલી સમિતિ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આપને સૌને વિનંતી કે મંચ ઉપર આવી પૂજ્ય જે જે શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે. યોગેશભાઈ બાકરોલા તથા તેમની ટીમ. જેઓના નામ લેવામાં આવે જલ્દીથી મંચ પર આવશે. કથાના મુખ્ય મનોરથી હસુભાઈ વિરાણી બાઢડાવાળા, રાજુભાઈ દોંગા રજવાડી ટ્રાવેલર્સ, વજુભાઈ સુહાગિયા માજી કોર્પોરેટર શ્રી, મુકુંદભાઈ લાખાણી તરવડા, મથુરભાઈ લાખાણી તરવડા, પ્રવીણભાઈ લાખાણી તરવડા, દિનેશભાઈ પાદરિયા ધોળીધાર, અશોકભાઈ ભાખર, સંગીતાબેન ભાખર, ભરતભાઈ રામાણી ફાચરિયા, હરિદાસભાઈ મરજાદી, જેઓના પણ નામ લેવામાં આવે જલ્દીથી મંચ પર આવશે, આપશેની કૃપા પ્રાપ્ત કરશે. ત્યારબાદ ભરતભાઈ રામાણી ફાચરિયા, હરિદાસભાઈ મરજાદી, પ્રફુલાબેન નાંધા યુકે, કુંવરબેન સંઘાણી બેઠકજી મહિલા મંડળ, કુમુદબેન માઘાણી, નંદલાલભાઈ વેકરિયા, ભાવેશભાઈ વેકરિયા, અરવિંદભાઈ વિરાણી બાઢડા, બાલુભાઈ કેશોદ, યોગેશભાઈ બાલમુકુંદ કરિયાણા, જયેશભાઈ ઉંધાડ, વિમલભાઈ રાણપરા, કમલેશભાઈ ઉંધાડ, મનસુખભાઈ કાનાણી, મુકેશભાઈ ગજેરા ગિરિરાજ બેટરી, મનીષભાઈ ગજેરા વંડા શ્રી રાધે ગ્રુપ, કિશોરભાઈ ગજેરા શ્રી રાધે ગ્રુપ, બાલકૃષ્ણ રામાણી શ્રી રાધે ગ્રુપ, નવીનભાઈ મહેતા, હિંમતભાઈ લાખાણી તરવડા. જે પણ વૈષ્ણવોને તારીખ 26 ના રોજ ઉજવનાર 56 ભોગમાં સેવાર્થી લાભાર્થી થવું હોય તે કાર્યાલયનો સંપર્ક કરે. બ્રજયાત્રાનું પાલ બુકિંગ કાર્યાલયમાં ચાલુ છે. જેઓ પણ બ્રજયાત્રાનું બુકિંગ કરવા ઈચ્છતા હોય કાર્યાલયનો સંપર્ક કરે. પૂજ્ય દાદાજીના બેટીજી ચિરંજી પ્રીતિરાજા બેટીજીના લાલાજીનો ચિરંજી સપ્તકજીનો શુભ યજ્ઞોપવિત સંસ્કાર જયપુર ખાતે ઉજવવા જઈ રહ્યો છે. આગામી જાન્યુઆરી માસમાં જે વૈષ્ણવ આ પ્રસ્તાવમાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તે કાર્યાલયનો સંપર્ક કરે.
બ્રહ્મ સંબંધ પધરામણી તપેલી માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. કિરીટભાઈ કાબરિયા જલ્દીથી મંચ પર આવી આપશ્રીની કૃપા પ્રાપ્ત કરશે. धरन की जय गोकुल के रसिया की जय आओ भगवद कथा की ओर हम सब आगे बढ़े. ઘણા દિવસો સુધી નંદ મહોત્સવ ચાલ્યો અને પછી આ બ્રજવાસીઓને કંસનો કર ચૂકવવો પડતો એટલે બધા નંદ બાબા અને ગ્વાલબાલ બધા કર ચૂકવવા માટે મથુરા ગયા. ત્યાંથી પછી વસુદેવજીને મળ્યા. વસુદેવજી જાણતા હતા કે બાળકને ત્યાં ગોકુલ પધરાવીને આવ્યા છે એટલે હવે બ્રજમાં ઉત્પાતો તો થશે. એટલે પછી નંદરાયજીને કહ્યું કે નેહસ્તેહમ બહુતિતમ સત્યુ પાતાશ્ચ ગોકુલે. બાબા આપનો મિલનો હો ગયો, બાપ જલ્દી આપ ગોકુલ પહોંચો. ઓર નંદરાયજી ગોકુલ પહોંચવા કે પહેલે કોણ આ ગયો હતો વહાં પે? પૂતના. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતની શિશુશ્ચાર નિગ્નંતિ પુરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતની. પૂતના કેસી થી બાલ ઘાતી નહી. દેખો ભાઈ, અબ ગોકુલ કી લીલા આ ગઈ તો થોડી બ્રજભાષા તો આવેગી વિશેષ રૂપ સે. હા, એક નેચરલ સહજ આવી જશે. તો હું ગુજરાતી એવું છોડીશ નહીં, પણ હવે ઓલાની માત્ર વધી જશે. હા, કારણ કે બ્રજ કી કેસી બઢિયા મીઠી મીઠી ભાષા ઠાકુરજી કી. નહીં પણ બધા સમજે છે એવું કંઈ નથી. બ્રજભાષા હિન્દી બધા ટીવી સિરિયલ પિક્ચરો બધા જુએ જ છે ને. અબ તો યે બ્રજ મે કોણ આઈ પૂતના પહોંચી, વિષ લગા કે આઈ થન મે, કિતને હી બાલકન કો મારતી મારતી નંદ ભવન મે આઈ ઓર વાકુ સ્વરૂપ કો દેખ કે સબ મોહિત હો ગયે. કારણ કે માયાવી શક્તિઓને એ જાણે છે એટલે બધાને મોહિત કરતી કરતી નંદ ભવનમાં આવી. યશોદાજી પણ મોહિત થઈ ગયા. આવીને કહેવા લાગી, બહુ દિવસ પછી આવી લાલાને વધાઈ આપવા માટે આપને અને દર્શન કરવા માટે. મૈયા, આજે તમે મને આજ્ઞા આપો તો લાલાને હું દૂધ પીડો એવી મારી ઈચ્છા છે. મૈયા સોચવી લગી, બડી સુંદર હૈ, વૈસે તો મેરો લાલા ભી સુંદરતા કો ભંડાર હૈ, બટ નેક થોડો સો સાંવલો હૈ, કારો હૈ, યે ગોરી ગોરી કો દૂધ પી લેગો તો વો ભી ગોરો હો જાયેગો.
काकियो लो बाकी गोदी में काना को दियो और वो अपने गृह कार्य में लगी। और अब ये बड़ी क्रूर भाव से पूतना मन में मुस्कुराती भई, वो ठाकुर जी को अपने हृदय से लगाए दुग्ध पान करावे लगे और दूध के साथ जो विष थो वो विष भी भगवान ने पीवे लगे। भगवान तो पोते गीता में कहे चे पत्रम पुष्पम फलम तोयम यो में भक्ता प्रयच्छति। जे जीव मने जे भाव थी धरे छे हूँ ये तो स्वीकार करू छू, तो हवे आ विष लगाड़ी ने आवी तो विष भगवान ने पीधो ने विष साथे एना प्राण ने पण खेंचवा लाग्या। અને જ્યાં પ્રાણ ખેંચાયા હવે ઓલી પૂતના ગભરાઈ અને હવે દૂર કરવાની કોશિશ કરે, પણ હવે એને મૂકે કે મુચ્ચતામ મુચ્ચતામ એશ, છોડ દે છોડ દે। ભગવાન કહે હવે તને ન મૂકો, હવે તું મારા હાથમાં આવી છે, મારું કામ પકડવાનું છે। એક બાર તો મેં કિસી કો પકડું નહીં, ઓર પકડું તો ફિર છોડું નહીં, હવે તને નહીં છોડું। અને એવા પ્રાણોનો કર્ષણ કર્યો જે ઉપર આકાશમાં હવામાં એ લઈ ગઈ હતી, ધડામ કરીને પૂતના નીચે પડી। ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો। આ જેટલા પણ અસુરો આ બ્રજમાં આવ્યા છે, શ્રી મહાપ્રભુજીએ બધા અસુરોના બધા એક સુંદર એના ભાવ બતાવ્યા કે આ પૂતના શું છે। પૂતનાનો ઉદ્ધાર એટલે શું કે જ્યારે જીવ ભગવાનના શરણમાં આવે છે તો સૌથી પહેલા ભગવાન એ જીવની અવિદ્યાને દૂર કરે છે। અવિદ્યા યાની અજ્ઞાન, જે જીવ ભગવાનની શરણમાં આવે છે। એટલે આપણે બ્રહ્મ સંબંધ પણ શું કામ લઈએ છીએ વૈષ્ણવો, ધ્યાન આપજો આ વાતને। ભગવાનની અંદર પાંચ પ્રકારની વિદ્યા માયા છે અને જીવના અંદર પાંચ પ્રકારની અવિદ્યા માયા છે। અને જ્યારે જીવનો બ્રહ્મ સાથે સંબંધ થાય છે ત્યારે ભગવાન એ અવિદ્યારૂપી માયાનું હરણ કરીને પોતાના અંદર રહેલી પંચ પ્રકારની વિદ્યા એ જીવમાં સ્થાપિત કરે છે। એટલા માટે જ બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ, એટલે દરેક જીવે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ। અને જ્યાં બ્રહ્મનો સંબંધ થયો પૂતનાને અવિદ્યા નષ્ટ હો ગઈ। જ્યાં પ્રકાશ હે વહાં અંધકાર કેસે રહે સકતા હૈ। એટલે તો ભગવાને નેત્ર બંધ કરી લીધા, જ્યારે ઓલી અંદર આવતી હતી ત્યારે ભગવાને પોતાના નેત્ર બંધ કરી લીધા। ઘણા આચાર્યો કહ્યું કે આ ભગવાને નેત્ર શું કામ બંધ કર્યા, તો બધાએ પોતપોતાના અલગ અલગ ભાવ બતાવ્યા। આ જોજો અહીંયા ખોડામ ન આવી જાય, એવું સારું રમકડું જો બધાને ધ્યાન ત્યાં। હમણાં થોડી ગરમીમાં ગરમીનો સમય ને તો બહુ મજા આવે, પવન એવું ફેંકે, હમણાં તો ઠંડીનો સમય છે એટલે આમ દૂર રહે એટલું સારું। હા બસ આમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ત્યાં નથી જોવાનું, એ તો પૂતના એ હવામાં લઈ ગઈ હતી, આપણે ઉપર નહીં જોતા, આપણે અહીંયા નજર રાખો, જોશો ને તો પાછી આવશે। હા લઈ ગઈ, આમ ક્યાં હોય ગયો, બ્રજમાં સૌથી પહેલા ભગવાને બ્રજવાસીઓની અવિદ્યાને દૂર કરી, અજ્ઞાનને માર્યો। હવે અવિદ્યા અજ્ઞાન પૂતનાનો મતલબ છે પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે જે નથી, એટલે જે અપવિત્ર છે પૂતના। વિચાર આવે પવિત્ર શું અપવિત્ર શું, તો નહીં જ્ઞાન એનું સદૃશ્યમ, જ્ઞાન કે સમાન કુછ પવિત્ર, હા ઓર પવિત્ર કુછ હોઈ નહીં સકતા। એટલે જે અજ્ઞાન છે એ અપવિત્ર। અજ્ઞાન કયું અજ્ઞાન, સૌથી પહેલા સ્વરૂપનું અજ્ઞાન, હું કોણ મેં કોણ। આજે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, આપણું સ્વરૂપ શું છે, હમ કોણ હે મેં કોણ। એકવારની વાત છે, રામકૃષ્ણ પરમહંસ એને કોઈ કંઈક મળવા આવ્યા, કોઈ
અને પછી કીધું આપ તો બડે જ્ઞાની હો, આપકો તો માતા સાક્ષાત દર્શન દેતી હૈ, કભી વો માતા કો હમારે પાસ તો ભેજો દર્શન કરને કે લિયે, હમ ભી ઉનકે દર્શન કરે, વો હમારે ઘર પે આયે, આપ ઉનકો ભેજીએ કભી, આપકા આપકો તો માતા કા સાક્ષાત્કાર હૈ રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણે કહ્યું ઠીક છે મોકલું છું, તું મને તારું એડ્રેસ આપ મોકલી આપો. પછી ઓલા ઘરનું એડ્રેસ લખીને આપી દીધું કે આ આ એડ્રેસ ઉપર એમને મોકલજો. રામકૃષ્ણ કહે આ તો તારું ઘરનું એડ્રેસ છે, હું તારું એડ્રેસ માંગુ છું. ઓલા એ વિચાર્યું ક્યાંક બીજું એક ઓફિસનું એડ્રેસ માંગતા હશે તો ઓફિસનું એડ્રેસ લખીને આપી દીધું, અહીંયા મોકલજો. રામકૃષ્ણ આ તો તારો ઓફિસનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ. પછી ફેક્ટરીનું એડ્રેસ લખીને આપી દીધું, ઠીક છે અહીંયા મોકલી દેજો. બરોબર, આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ જોઈએ છે. હવે ઓલો વિચાર કરવા લાગી ગયો કે આ શું બોલી રહ્યા છે, ચિંતન કરવા લાગી ગયો. રામકૃષ્ણ કહેને લગે ભૈયા સબસે પહેલે જા તું અપના પતા કર કે તું કોન હૈ, ઓર જબ તુજે તેરે સ્વરૂપ કા પતા ચલ જાયેગા તબ મુજે ભેજને કી જરૂર નહીં પડેગી, વો માતા તુજે ઢૂંઢતી ઢૂંઢતી તેરે ઘર પહોંચ જાયેગી. ઢૂંઢતે ઢૂંઢતે ઘર આ જાયેગી, મુજે ભેજને કી આવશ્યકતા નહીં હૈ, પહેલે જાકે તું અપના પતા કર કે તું કોન, હમ કોન હૈ, સબસે બડા અજ્ઞાન સ્વરૂપ કા અજ્ઞાન, હું કોણ. એટલે જ સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે પુષ્ટિ પરંપરામાં બ્રહ્મ સંબંધનું દાન કરવામાં આવે છે, અને એ મંત્ર દ્વારા જીવને બતાવવામાં આવે છે દાસો હમ કોન, હે કૃષ્ણ હમ આપકે હૈ, દાસ હૈ, આપના અંશ છીએ અને આપના દાસ છીએ. સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે જ સૌથી પહેલા બ્રહ્મ સંબંધનું દાન શ્રી આચાર્યજીએ કર્યું, અવિદ્યાને દૂર કરવા માટે. તો ઠાકોરજી આ બ્રજમાં બ્રજવાસીઓની અવિદ્યાને દૂર કરી જે પંચ પર્વા છે. હવે એ પૂતના તો મરી ગઈ, છ કોષ જેટલી લાંબી, એટલામાં નંદરાયજી ત્યાં આવ્યા, પછી એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને બધા યશોદા મૈયાને બધા ગભરાઈ ગયા, લાલા રડવા લાગી ગયા અને વિચારવા લાગ્યા આવી બાલઘાતની આવી પૂતના ભયંકર ડાકીણી મારા લાલાને સ્પર્શ કર્યો તો ક્યાંક આની અંદર ભૂત બાધા ન આવી જાય. હવે જેનું નામનું ઉચ્ચારણ કરીએ ને બધું દૂર ભાગી જાય એની અંદર કઈ ભૂત બાધા આવી શકે, વિચારો. આ છે બ્રજભક્તોનો ભાવ, એ ભાવનું નામ છે તામસ, એમનો ભાવનો રંગ કેવો છે તામસ. નવેની નજર ઉતારવા માટે સીધી ગૌશાળામાં લઈ ગયા, પછી ગાયનું પૂંછડા ઉપરથી નીચે ફેરવ્યું, નજર ઉતારી, ઠાકોરજીના જ વિવિધ નામોના ઉચ્ચારણ કરીને પ્રભુની નજર ઉતારે છે. અવ્યાદજો ગ્રીમણી માનસવ જાનવથુરુ યજ્ઞઃ ચુતઃ કટિદતમ જઠરમ ભયાસ્ય અતકેશવસ્તુ દુર ઈર્ષ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુ ક્રમ ઈશ્વરહતમ ચક્રહ ક્રદ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત તત્પાશ્વર્યો ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંગૌરગાયૌપેર્યુપેન્દ્રસ્તાક્ષક્ષિતૌ હલધરઃ પુરુષ સમંતા ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાન નારાયણૌ વદુ શ્વેતદીપ પ્રતિશ્ચિત્તમ મનો યોગેશ્વરૌ વદુ વૃષ્ણિગર્ભસ્તુ તે બુદ્ધિર્માત્માનં ભગવાન પરઃ ક્રીડંતં પાતુ ગોવિંદ શયાનં પાતુ માધવ વ્રજંતમ અવ્યાદવૈ કુંઠાસીનાં તં શ્રીહપતિ જાનમ્યગ્ભુ પાતુ સર્વગ્રહ ભયંકરં ડાકિન્યો યાદુધાનશ્ચ.